रेड एफएम पर लव सांकड़ी मलय अने काजल रूम में बैठा बैठा किन्ना बांधता था। आजूबाजू पतंग नो मोटो ढगलो, लाल लीला पीड़ा गुलाबी कथाई वादड़ी केसरी पोपटी राणी आसमानी रंग बेरंगी पतंगों थी रूम आखो पैक। नेनी बाजू में एमनी ढींगली मस्ती करती थी। मलय अने काजल नो फेवरेट फेस्टिवल एटले उत्तरायण, बाकी बद्धा त्यौहार साइड में अने उत्तरायण साइड में। आखू वर्ष राह जुए कि क्यारे 13 जानुआरी आवे, बन्ने जना भेगा थईने किन्ना बांधे। आजे हती 13 जानुआरी, किन्ना बांधवानी रात, कतलनी रात। बन्नेना चेहरा ऊपर अलग प्रकारनी खुशी। बाजू में पड़ेला टेप में रेट्रो गीतों वागता था अने बन्ने सांभळता जाए किन्ना बांधता जाए। एवामां मलयनो फोन आव्यो, एने कई बात करी ने लमणे हाथ मूकीने बेसी गयो। काजल बोली, शुं थयो? केम आम मोढुं लटकाड़ीने बैठो छो? कई नहीं यार, काले पण ऑफिस जवानुं छे, हमणां ज एक इमरजन्सीमां काम आवी गयुं। काजल कई बोली नहीं, समझी गई कि अत्यारे कई बोलवा जेवुं छे ज नहीं। 14મીની સવાર પડી, કાજલે નાસ્તો બનાવ્યો, મલયને ચા આપી અને ઓફિસ જવા માટે તૈયાર કર્યો। નાસ્તો ટેબલ પર જ રહેવા દીધો, એનો મૂડ સાવ ઓફ હતો। જાણે નાના છોકરાને સ્કૂલ ના જવું હોય અને જવું પડે એવી પરિસ્થિતિ મલયની હતી। કાજલ બોલી, એક પતંગ તો ચગાવી લે, પછી અફસોસ થશે। મલય બોલ્યો, હવે તો 2023માં જ ઉતરાણ કરીશ, બાય। કાજલ બોલી, આ નાસ્તો તો લઈ જા મલય। ના, કંઈ નથી ખાવું મારે આજે આખો દિવસ। મલય ઓફિસ ગયો, મૂડ વગર કામ ચાલતું હતું અને ઘરમાં કાજલને સેમ ટુ સેમ બિલકુલ મૂડ નહીં। ઓફિસમાં આજે રજા હતી તો પણ એ લેપટોપ પાસે બેસી ગઈ પેન્ડિંગ કામ લઈને। કાજલ ઘડિયાળને જોતી રહી ને મલય ઓફિસમાંથી બારીની બહાર જોતો રહ્યો। લોકો પતંગ ચડાવે, આકાશમાં ચારે કોર ઉડતા પતંગ, ઢાલ પાવલા આંખેદાર ચાંદેદાર, દર 10 મિનિટમાં મલયની નજર બારીમાં જાય ને એનો જીવ બળે એટલે બારી બંધ કરી દે। કાજલ પણ ઘરે બેઠા બેઠા ઘડિયાળમાં જોયા કરે, 1 2 3 4, બેકગ્રાઉન્ડમાંથી કોન્સ્ટન્ટ અવાજ આવે, હે લપેટ, હે કાય પોચે, હે વીટ 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 વીટ। પણ અહીંયા તો મલયની આખી ઉતરાણ કોઈ ભાર દોરીમાં કાપી ગયું હોય એવું હતું। જેવા 4 વાગ્યા કે કાજલ ઊભી થઈ, પતંગ અને ફિરકી લઈને ઘરની બહાર નીકળી અને પહોંચી સીધી મલયની ઓફિસે। મલય તો ઓફિસમાં હજી બારીની બહાર જોતો હતો ને અચાનક દરવાજે કાજલ દેખાઈ, એક હાથમાં પતંગ એક હાથમાં ફિરકી અને બોલી, મલય સાહેબ બોલો, એક પતંગ ચગાવશો? બાકી કલાકમાં અંધારું થઈ જશે અને અફસોસ આખી જિંદગીનો રહી જશે। મલય ભાગ્યો ઓફિસની બહાર, એક પતંગ ઉડાડ્યો અને કાજલે મલયની ફિરકી પકડી। આકાશમાં જેમ જેમ પતંગ ઉપર જતો ગયો એમ એમ મલયના ચહેરાની ખુશી વધતી ગઈ। કાજલ એને જોતી રહી અને બોલી, મલય, આ 14મી જાન્યુઆરીએ તારા ચહેરાની જે ખુશી છે એ જોવાની મજા કંઈ અલગ છે। આ ન જોઈ હોત તો તને છોડ મને આખા વર્ષનો અફસોસ રહી જાત। લવ સાંકળી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર, મારી એટલે કે દેવકીની સાથે। આ ઉત્તરાયણમાં પતંગ ચગાતે રહો, 93.5 રેડ એફએમ બજાતે રહો।